शनि सोमनाथ दादा आशीर्वाद लोगों ने फड़ा है। चक्रवात द्वारका तरफ थी आग बढ़ी, जखो बंदर थी गुजरात ने टकरायु और हवे राजस्थान तरफ आग बढ़ी रही है। सांज सुधी में डिप्रेशन में फेरवाई जैसे। गौरव जोड़ाई गया अमरी साथ द्वारका थी। द्वारकाधीश शरणे छे गुजरात, गुजरातना लोकोनी रक्षा जी रीते करी छे। अने हवे जो बात करिए कि बीपरजोए वावाजोडुं आखरी जारी गुजरात ने टकराई गयु त्यारे परिस्थिति शुं द्वारका, द्वारका आसपासनी। गौरव चौक्स ख्याति भगवान द्वारकाधीश ने सौ कोई एकज प्रार्थना है करतु के बीपरजोए वावाजोडू है द्वारका में खास द्वारका और गुजरात में जे हेमकेम लोग है शांतिपूर्ण रीते कोई ने नुकसान न थाय प्रकार बीपरजोए वावाजोड़ा संकट में गुजरात है टड़ी जाए अपने दृश्य है बतावा प्रयास करीशू। द्वारकाधीश मंदिर दृश्य है कि जे जगत मंदिर कहेवामां आवे छे। खुद राजाधिराज द्वारकाधीश है અહીં વસવાટ છે તે કરે છે, પોતાનો દરબાર લગાવે છે ને ત્યારે અહીં જે લોકો છે તે સતત જ્યારે માથું ઝુકાવવા માટે આવતા હતા ત્યારે એક જ પ્રાર્થના લોકો કરતા જોવા મળતા હતા કે જે રીતના ગુજરાત પર બીપરજોય વાવાઝોડાનો જે સંકટ છે તે અત્યારે જોવા મળી રહ્યો છે તે સંકટમાંથી ગુજરાત ટળી જાય, પરંતુ ક્યાંક ગુજરાતને મોટી અસરો છે તે જોવા નથી મળી। હાલની સ્થિતિએ સંકટ છે તે ટળી ગયું છે, ખાસ કરીને દ્વારકા અને ઓખાના જે લોકો હતા કે જે આ વિસ્તારમાં જ્યારે વાવાઝોડું આવવાના સમાચાર સામે આવ્યા હતા ને ત્યારે લોકો પણ સ્વયંભૂ રીતે એવું કહેતા હતા કે ભગવાન દ્વારકાધીશ અહીં બેઠા છે અને તેને કારણે ક્યાંક વાવાઝોડું છે તે અહીં ટકરાશે નહીં તે પ્રકારની તેમની આસ્થા હતી। સાથે જ બે ધજા જ્યારે ફરકાવવામાં આવતી હતી ત્યારે પણ લોકો એવું કહેતા હતા કે જ્યારે બે ધજા ફરકતી હોય છે ત્યારે સંકટ છે તે ગુજરાત પરથી ટળી જતું હોય છે, ભગવાન ખુદ પોતાના પર પોતાનું આ સંકટ છે તે લઈ લેતા હોય છે। આ જ પ્રકારની સ્થિતિ દ્વારકા અને ઓખાના જે લોકો છે તેમના પર જે તેમની આસ્થા હતી તે જ પ્રકારની સ્થિતિ જોવા મળી। આપને દૃશ્યો છે તે અત્યારે બતાવવાનો પ્રયાસ કરીશું, કારણ કે વાવાઝોડું અહીંથી પસાર થયા બાદ પ્રથમ વખત આ મંદિરના દ્રશ્ય છે તે લોકો કરી શકે છે। ચોક્કસથી ધજા છે તે બંને ધજા હતી તે ક્ષીણ છે તે થઈ છે, પરંતુ ખાસ કરીને આ જે મંદિર પર આજ પણ છે તે વાવાઝોડાની આવી નથી। હાલની જે સ્થિતિ છે તે મુજબ ભારે પવન છે તે ફૂંકાઈ રહ્યો છે, વરસાદ વરસી રહ્યો છે અને વીજળીના કડાકા ભડાકા પણ અત્યારે જોવા મળી રહ્યા છે। પરંતુ જે રીતના સતત આજે ત્રીજો દિવસ છે કે મંદિરની ટોચ પર જે ધજા ફરકવી જોઈએ તે ફરકી શકી નથી, અત્યાર સુધીમાં 15 ધજા પેન્ડિંગ છે અને હવે જ્યારે વાતાવરણ નોર્મલ થશે ત્યાર પછી ધજા છે તે મંદિર ટ્રસ્ટ અને વહીવટી તંત્ર દ્વારા ફરકાવવાનો નિર્ણય છે તે કરવામાં આવ્યો છે। આજનો દિવસ એવો છે કે આજે પણ જે દર્શનાર્થીઓ દર્શન માટે આવશે ત્યારે મંદિરના દ્વાર બંધ રહેવાના છે, કારણ કે ભારે પવનની જે શક્યતાઓ દર્શાવવામાં આવતી હતી તે જ પ્રમાણે અત્યારે ભારે પવન છે તે જોવા મળી રહ્યો છે, સાથે જ વરસાદ છે તે વરસી રહ્યો છે, એટલે કે લોકોને ક્યાંય નુકસાન ન થાય તે માટે થઈને જિલ્લા વહીવટી તંત્ર અને મંદિર ટ્રસ્ટ છે તેમના દ્વારા આજે પણ મંદિર બંધ રાખવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો। ગૌરવ બીપરજોયના જાણે કે આપ તો સાક્ષી બન્યા છો ગ્રાઉન્ડ પર સતત રિપોર્ટિંગ અને સતત એ તાંડવ, એ જ્યારે વાવાઝોડું ટકરાયું એ સમયનો અનુભવ આપે કર્યો છે। આખી રાત જ્યારે ગુજરાતની અંદર કેટલાય લોકો જે વિસ્તારમાં ખૂબ અસર નહોતી શાંતિથી સૂઈ રહ્યા હતા તે દરમિયાન દરિયાકાંઠેના એ વિસ્તાર કે જ્યાં આ તાંડવ મચી રહ્યો હતો કેવો માહોલ હતો, અત્યારે પણ અમે જોઈ રહ્યા છીએ આપની પાછળ કે કડાકા ભડાકા થઈ રહ્યા છે, વરસાદ સતત વરસી રહ્યો છે, કેવો છે માહોલ કે ત્યાં અત્યારે લોકો, તમારા સિવાય અન્ય કોઈ વ્યક્તિ છે ત્યાં, કેટલા લોકો ત્યાંથી ખાલી કરીને નીકળી ગયા છે, એ તમામ વિગતો ગઈકાલે જોઈ હતી, આપ મંદિરથી બિલકુલ નજીક છો, શું છે ત્યાં પરિસ્થિતિ? ખ્યાતિ અત્યાર સુધીમાં કોઈ જાનહાનિના સમાચારો છે તે સામે નથી આવ્યા, પરંતુ ગઈકાલે સાંજે 7 વાગ્યા સુધી ધોધમાર વરસાદ અને ભારે પવન છે તે જોવા મળતો હતો અને ત્યાર પછી રાત્રિના 1 વાગ્યાથી બીજો રાઉન્ડ જાણે શરૂ થયો હોય તે પ્રકારે આખી રાત ખૂબ જ વરસાદ છે તે વરસ્યો છે। સાથે જ જે નીચાણવાળા વિસ્તારો છે કે જ્યાં પાણી ભરાયા હોવાને સમાચાર છે તે અત્યારે સામે આવી રહ્યા છે। માત્ર વરસાદ નહીં પરંતુ પવન પણ ખૂબ જ ઝડપથી ફૂંકાયો હતો। હર્ષ સંઘવી જ્યારે રાજ્યના ગૃહમંત્રી આ જિલ્લાના પ્રભારી છે ત્યારે તેમને પણ કહ્યું હતું કે 105 થી લઈને 115ની ઝડપે પવન છે તે ફૂંકાયો છે। આ જે સ્થિતિ છે તેને કારણે સમગ્ર બજારો છે તે સ્વયંભૂ
गई काले आखो दिवस बंद छे ते जोवा मळी हती। वेपारीओ द्वारा बंद पाडवामां आव्युं हतुं अने आजे પણ આ જ પ્રકારની સ્થિતિનું નિર્માણ છે તે અત્યારે થયેલું જોવા મળી રહ્યું છે। અત્યાર સુધીની વાત કરીએ તો 5000 જેટલા જે લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું, જે શેલ્ટર હોમની અંદર જેમને રાખવામાં આવ્યા હતા તે તમામ લોકો છે તે સુરક્ષિત હોવાના અહેવાલો છે તે સામે આવી રહ્યા છે। 13 જેટલા જે લોકોનું રેસ્ક્યુ ગઈકાલે રાત્રિના સમયગાળા દરમિયાન કરવામાં આવ્યું છે। વીજ પોલ પડવાની જે ઘટનાઓની વાત કરીએ તો 750 જેટલા વીજ પોલ છે તે ધરાશાય આખા જિલ્લાની અંદર થયા હોવાના વિગતો છે તે અત્યારે સામે આવી રહી છે। ભાટિયા અને દ્વારકા વચ્ચે ગૌરવ આપને અટકાવું છું। ગૌરવ, આપે કેવી અનુભૂતિ કરી આ વાવાઝોડા દરમિયાન? મોડી રાતથી અત્યાર સુધીનો કેવો ત્યાં માહોલ, આપ ક્યાં હતા, કઈ રીતની ત્યાં પરિસ્થિતિ હતી? ખ્યાતિ, રાત્રિના 1 વાગ્યા સુધી માત્ર પવન અને ધીમો ધીમો વરસાદ જોવા મળ્યો હતો। 1 વાગ્યા બાદ ભારે વરસાદ અને પવન છે તે અનુભૂતિ છે તે થતી હતી, કારણ કે બહાર નીકળવું શક્ય નહોતું એટલી ઝડપથી પવન ફૂંકાતો હતો। જ્યારે કોઈ વ્યક્તિ રાત્રિના સમયગાળા દરમિયાન બહાર નીકળો હોય તો તે પણ પવનની સાથે ઉડવા લાગે તે પ્રકારની સ્થિતિનું નિર્માણ છે તે થયું હતું। ગોમતીઘાટ આસપાસનો જે વિસ્તાર હતો કે જ્યાં દરિયાના પાણી છે તે ફરી વળ્યા હતા, એટલું જ નહીં પણ જે દ્વારકાની જે બજાર છે તેની અંદર પણ જે વેપારીઓ દ્વારા જે દુકાનની બહાર છાપરા બનાવવામાં આવ્યા હોય તે છાપરાઓ ઉડીને જતા હતા। અત્યારે જ્યારે અમે આ મંદિર ખાતે પહોંચ્યા ત્યારે પણ જે રસ્તાની અંદર જે પાણી છે તે ભરાઈ જવાના કારણે ખૂબ જ મુશ્કેલીનો સામનો અત્યારે પણ કરવો પડ્યો હતો, કારણ કે જે મંદિર સુધી પહોંચવા માટે થઈને જે કાર પસાર કરવી પડે એમાં કારના દરવાજાના હેન્ડલ સુધીના પાણી છે તે જોવા મળતા હતા। આખી રાત અલગ અલગ અવાજ છે તે સાંભળવા મળતા હતા, કારણ કે પવનનો અવાજ આવતો હતો, સાથે સાથે વરસાદ વરસતો હતો તેનો અવાજ આવતો હતો, અને જ્યારે કોઈ છાપરા પતરા જ્યારે ઉડીને આવતા હોય છે રોડ ઉપર ત્યારે તેનો પણ કડાકાનો અવાજ છે તે સાંભળવા મળતો હતો। એટલે કે આખી રાત છે તે ખૂબ જ લોકો છે તે ગંભીર રીતે લોકોએ આખી રાત છે તે પસાર કરી છે, કારણ કે એક તરફ વાવાઝોડાનો ખતરો જોવા મળતો હતો અને આ પ્રકારના અવાજો છે તે સાંભળવા મળતા હતા। લોકોએ પણ અનેક લોકોએ મને ફોન કરીને એવું પૂછ્યું છે કે આ સંકટ ક્યાં સુધીમાં ટળી જશે। સામાન્ય રીતે જે રીતના હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે તે મુજબ આજે બપોર સુધીમાં વાતાવરણ છે તે સામાન્ય થશે, પરંતુ ભારે વરસાદ રહેવાની આગાહી જે રીતના વ્યક્ત કરી છે તે જ રીતની સ્થિતિ અત્યારે જોવા મળે છે। બિલકુલ ગૌરવ, આપની પાસેથી અપડેટ લેતા રહીશું। તો ગૌરવ, સતત રિપોર્ટિંગ જે દ્વારકાથી કરી રહ્યા હતા જાબાઝ અમારા રિપોર્ટર્સ, કે જે આ પરિસ્થિતિની અંદર પણ તમામે તમામ પળેપળની અપડેટ તમારા સુધી પહોંચાડી રહ્યા છે। આગળ વધીશું પેપર જોઈ વાવાઝોડું એ રાજ્યમાં ઠેર ઠેર નુકસાનનું તાંડવ મચાવ્યું, ઘટાદાર વૃક્ષ ગણતરીની પળોમાં જમીનદોસ્ત થઈ ગયા, મોટી સંખ્યામાં વીજપોલ પડી ગયા છે, કોઈ જગ્યા તો વરસાદ વચ્ચે આગનું તાંડવ પણ સામે આવ્યું છે।